પરપ્રાંતિય ઇસમનો પોલીસ પર હુમલા બાદ પોલીસનું ભરૂચ જિલ્લાની છ ઔદ્યોગિક વસાહતોમાં મેગા કોમ્બિંગ શરૂ કર્યું હતું આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું એ પૂર્વે જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અગાઉ જિલ્લાના ઉદ્યોગોને તમામ કામદારોની વિગત સાથેનું પત્રક તૈયાર કરી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરવા પણ સૂચના આપવામાં આવી હતી કામદારોના કાર્ડ તેમની સામે કોઈ ગુના નોંધાયા છે કે કેમ તેની વિગતો પણ હવે ઉદ્યોગોએ પોલીસને આપવી પડશે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ અંકલેશ્વર અને દહેજ ઝઘડિયા જંબુસર સહિત છ ઔદ્યોગિક વસાહતમાં કોમ્બિંગ હાથ ધરી ત્રણસો જેટલા મામલાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા આગામી તહેવારોમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા માટે આપેલ સૂચનોને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ભરૂચ અંકલેશ્વર દહેજ જંબુસર અને ઝગડીયા પાનોલી સહિત ઔદ્યોગિક વસાહતમાં મેગા કોમ્બિંગ હાથ ધર્યું હતું ભરૂચ જિલ્લા પોલીસ એલસીબી એસઓજી પીઆઈ સહિત પચાસ જેટલા અધિકારીઓ અને બસો પચીસ પોલીસ કર્મીઓએ લેબર કોલોની ગોડાઉન વેરહાઉસ અને બંધ કંપની સહિતના સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે ત્રણસો જેટલા મામલાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં બી રોલ એકસો એસી ગોડાઉન રો હાઉસ બંધ કંપની એકસો સામે સોળ હજારનો દંડ વસૂલ કર્યો હતો લેબર કોલોની અને વસાહતમાં સો કેસ વાહન જપ્ત ઇઠ્યાસી કેસ પ્રોહિબિશન એક્ટ ઓગણપચાસ કેસ સોળ કેસ શંકાસ્પદ ઈસમો જાહેરનામા ભંગના દસ કેસ ટ્રાફિકને અડચણરૂપ ચાર કેસ મળી ત્રણસો જેટલા કેસ તેમજ એક બોગસ તબીબ ગુમ થયેલ એક વ્યક્તિને શોધી કાઢવામાં આવ્યો હતો